રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે સુબીર તાલુકાના બરડીપાડા ગામે આયુષ મેળો યોજાયો. જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન એન દશોંદીએ કાર્યક્રમની રૂપરેખા આપી તેમજ આહવા ખાતે આવેલા આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો. આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન, સારવાર, કેમ્પ, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન અને નાગલીના સૂપનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા તેમજ સુબીર તાલુકા પંચાયતના સદસ્ય, માજી સરપંચ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ આયુર્વેદ અને આયુષને લોકો વધુમાં વધુ જાણે એને અનુલક્ષીને ખાસ તો કરવામાં આવ્યો હતો. આપણા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 24 ઓક્ટોબરથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું રોજ આયોજન થઈ રહ્યું છે, જેનાથી લોકો આયુષ તરફ વળે અને લોકો નાના નાના રોગો માટે કે નાની નાની તકલીફો માટે તરત એલોપેથીની દવા લેવા જાય એના કરતાં પહેલાં આયુર્વેદ અથવા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિથી પોતે સારા થઈ શકે અને લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે. 3000 કરતાં વધુ લોકો આયુષ મેળામાં અલગ અલગ રીતે હાજર રહી અને આયુષ મેળાને સફળ બનાવ્યો હતો. આપણા માન્ય લોકલાડીના વડાપ્રધાન ડૉક્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023ને મિલેટ્સ યર જાહેર કરેલું છે, તો અંબેના મિલેટ્સનું પ્રદર્શન તથા મિલેટ્સમાંથી બનતી વાનગીઓ તથા મિલેટ્સ ખાવાથી આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ છીએ તેનું પણ પ્રદર્શન રાખેલું હતું. આ તમામ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.